ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. તો આજે આપણે જઈએ છીએ ભવનાથ, કારણ કે એટલા દિવસથી હું તો નથી, મમ્મી પપ્પાની લોકો ડેલી એવી રીતે પરિક્રમા નથી જતા હતા. તો આજે પરિક્રમાનો છેલ્લો દિવસ છે, જો કે ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું હશે, પણ જઈએ જોઈએ. જો કાંઈ ચાલુ હોય અથવા તો લોકો એમ હશે, અત્યારે તો બહાર આવતા હશે ને એવું બધું હશે, અથવા તો મેળો ને એવું બધું હશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. અને અહીંયા દિવ્યા અમે જયારે કરણભાઈ તો નથી આવ્યો. કરણભાઈ કે મારે વિડીયો એડિટ કરવાની છે, તો એના લીધે અહીં ના આવ્યો. તો અમે કે કાંઈ વાંધો નહીં, અમે લોકો જઈ આવ્યા. તો જો અત્યારે જઈએ છે, લેટ થઈ ગયું થોડુંક. હવે એમ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું. જો બધી બાકી તો અહીંયા બધી બસ ને એનું સુવિધા રાખી છે, અત્યાર સુધી બધા પરિક્રમામાં આવતા હતા ને એના માટે, અને પબ્લિક એટલી નહીં, જો બધા થેલા ભરી ભરીને પાછા રિટર્ન જવાની તૈયારીઓ કરે છે. હજી છે, મને એમ કે હવે બધું પેક થઈ ગયું હશે. હેલો ગાઈસ, તો જો હવે આપણે અહીં પહોંચી ગયા. હજી મેળો થોડોક અધૂરો એવો બાકી છે, જોઈ લઈએ. બાકી તો બધું પૂરું થઈ ગયું છે, લોકો અત્યારે પાછા રિટર્ન જાય છે એના ઘરે બધું પરિક્રમા કરીને. તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો, જોજો. હવે છેલ્લું છેલ્લું જોજો. તો ગમે ત્યાં પહોંચે ને ત્યાં થેલા જ જોતી હોય, ગમે ત્યાં એને થેલા દેખાય જાય ને એટલે ઈ ત્યાં જયા વગર રહે જ નહીં, થેલા થી એને ઓબ્સેશન. મમ્મી બધાય માંથી થેલા જ લેવા હોય તારે? કેટલા થેલા ભેગા કર્યા તો હજી કે ક્યાં લીધા જ છે, બસ કરી જા. બધા રિટર્ન પરિક્રમા કરીને આજે પૂરી કરીને બધા લોકો રિટર્ન જાય છે. જો આ બધા પરિક્રમા કરીને પાછા વળે છે અત્યારે, બધે આજે ઘરે વહી જશે. એટલા દિવસ, ચાર દિવસ રોકાણા હશે અહીંયા. ગેટ બંધ હોય તો એટલે ગેટ બંધ એટલે ચોથો દિવસ હતો. આ લોકો ની અંદર અત્યાર સુધી રોકાણા હોય, હવે એ પાછા ઘરે જતા હોય. તો એ હજી ઝાઝી પબ્લિક છે, પબ્લિક ઓછી નહીં થઈ એમ જો અહીંયા બધામાં. બાકી તો આજે એમ પૂરું થઈ ગયું તો લોકો એટલા જોવા ના મળતા હોય, પણ મને એવું લાગતું હતું કે આજે તો પરિક્રમા પૂરી પૂરી થઈ ગઈ તો એટલી પબ્લિક નહીં હોય, પણ પબ્લિક તો હજી એટલી બધી છે આમ, ઝાઝી બધી એમ, જ્યાં છે ત્યાં પબ્લિક એમ, જગ્યા નહીં મળતી એમ આપણને નીકળવાની. આજે છેલ્લો દિવસ હતો તો લોકો એટલા દર્શન કરવાનો આમાં જોવામાં આવું, આમાં જગ્યા મળશે નહી કારણ કે પબ્લિક જાજી છે, જગ્યા નહીં મળ્યો કારણ કે જો ત્યાં કેટલી પબ્લિક છે, બહુ પબ્લિક છે. પરિક્રમા અને શિવરાત્રીનો મેળો, એ બે વસ્તુ હોય ને ત્યારે આપણે ભવનાથમાં આવ્યા હતા એટલે ભવનાથને આમ અલગ જ શોભા જોવા મળે. અત્યારે એમ મસ્ત એટલી સિરીઝ ને બધું ગોઠવેલ ને આમ મેળા જેવું, એમ એટલી પબ્લિક હોય, મસ્ત ભજન ચાલતા હોય, પછી અલગ અલગ જગ્યાએ બધું જમવાનું ને એવું બધું, અને મજા જ આવી જાય. અમને તો એ ટેન્શન થવા લાગી કે જામનગર વહી જશું તો ભવનાથ નહીં હોય, કારણ કે ગમે ત્યારે એમ થતું હતું ને મજા નથી આવતી. તો અમે લોકો ભવનાથ પહોંચી ગયા હતા. હવે એ વસ્તુ નહીં થાય ને એનું મમ્મીને બહુ ટેન્શન થાય, ભવનાથ કેમ આવશું? પછી આવી વાંધો નહીં, આપણે રજા હશે ને ત્યારે ભવનાથ થઈ જશું, ટેન્શન ના. આપણે અહીંયા ના હોય કે આઈસા થઈને આભાઈ ગયા, કાંઈ વાંધો નહીં, આપણે અહીંયાથી ટાઈમ લઈને આવશું. દર્શન કરવા આવ્યા હતા કે નહીં? દર્શન કરવા આવ્યા હતા. કેટલું મસ્ત મંદિર સજાયું છે અને પબ્લિક એટલી છે મહાદેવના દર્શન કરવા માટે. ચલો ભવનાથ આવીએ તો ભવનાથ મહાદેવના દર્શન કર્યા વગર તો પતે જ છે. જો એમ કેટલું એમ મહાદેવનું એમ શ્રદ્ધા અને લોકો માનતા હોય,
એટલી પબ્લિક એમ જો જગ્યા નહીં જોવા મળતી એમ, આપણે પગ મૂકવાની જગ્યા નહીં એટલા લોકો એમ અહીંયા દર્શન કરવા માટે અને આવે છે. આ તો હજી આજે છેલ્લો દિવસ છે એટલે એટલું નથી, બાકી તો જો આપણે આ બે ત્રણ દિવસમાં એવા હોત પરિક્રમા સ્ટાર્ટ થઈ ત્યારથી, ત્યારે તો અહીંયા એમ આપણે કલાક કલાક ઊભું પડત. અલે હું લઈ લઉં મારા બાદ. સિક્કાનો ઓલમોસ્ટ તો ભરાય જ ગયો અહીંયા બધામાં, જ્યાં જોઈને આપણને સિક્કા જ જોવા મળે છે. કેટલા મને એમ કે આમાં કરોડો રૂપિયા તો હશે જ, એનાથી વધારે હોઈ શકે. આમાં ઘણા લોકો એવી રીતે પેલું સિક્કામાં 20 માંગીને નાખતા જ હશે. મારા જીલે મહાદેવ આપણી 20 પૂરી કરી દેશે. માંગી લીધી ને, મનમાં એમ થવું ના જોઈએ કે નહીં મહાદેવના દર્શન કરવા ગયા ને કઈ માંગ્યું નહીં. દેવાનું જ હોય બેન, પ્રાર્થના કરીએ ભગવાન. એ તો આપણને પેલી ખબર છે કે જે આપણે આપવાનું હોય ત્યાં જ આપણે માંગવાના ને. આઈ વિશ એન્ડ આઈ હોપ કે ભગવાન મહાદેવ બધાની વિશ પૂરી કરે, મારી પણ વિશ પૂરી કરે. હજી પબ્લિક જાજી છે નહી, ઓછી નથી થઈ હોય, પણ તોય એટલી ના હોય એમ. આ લોકો જો બધા આ પરિક્રમા વાળા જ છે બધા, હવે પાછા રિટર્ન થતા હોય ને જેવા બધા પરિક્રમા કરી કરીને પાછા આવે છે. લેવી તો હે ઓ કે ને તાર લેવી હોય એવી લઈ લે. જો ગાઈસ પબ્લિક કેટલી છે હજી એમ, લોકો ત્યાંથી કન્ટિન્યુ એમને આવવાનું તો ચાલુ જ છે. પરિક્રમા કરી કરીને લોકો પાછા રિટર્ન આવે છે. હજી આપણે ઈ સાઈડ જશું તો ત્યાં તો વધારે પબ્લિક હશે. પરિક્રમા કરી કરીને લોકો આવવા વાળા જ છે. કેટલી પબ્લિક હજી એમ નેમ કન્ટિન્યુ ચાલુ જ છે. ત્યાં અંદર તો કેટલા હશે, આજે છેલ્લો દિવસ છે તો એ લોકો એટલા આવે છે. હજી ઈ સાઈડ આપણે જશું બતાવશું. પેલાથી કેમ એટલું ઓબ્સેશન હે ને એ ખબર નહીં પડતી, ગમે ત્યાં થેલા જોઈ જાય ને એટલે ત્યાં જઈ આવ. બન્નો ગમે ઓ કરણ માટે બનેલી, કરણ નહી ના ગમે. જો કે પેલા એવા શોખ હતા હવે ના ગમે. જાજા લોકો આવે, મમ્મી હજી તો ત્યાંથી ચાલુ જ છે. મને લાગે આપણે સવારે પહોંચી રહીશું ત્યાં.
બધું જોતા જોતા. આ લોકો છે એ લોકો હજી જમીને જવાનું જોઈએ ને, પ્રોગ્રામ લાગે જમવાનું ને એ બધું બનાવતા ના જોઈએ, બનાવી છે ને એવું બધું કરે છે. તો અહીંયા એક મંદિર છે, તો ત્યાં મંદિરે આપણે દર્શન કરી આવીએ. મને તો કાંઈ ખ્યાલ નથી કે શેનું મંદિર છે, બીકોઝ હું તો ક્યારે આવી નથી, અહીંયા પહેલી વાર આવું છું. પહેલી વાર આપણે અહીંયા આવ્યા છે. નેમિનાથ ભગવાન, ભગવાન નેમિનાથ. પરિક્રમા કરીને પરિક્રમા પૂરી કરીને અહીંયા ગિરનાર ચડવા માટે જાય છે, એમ હજી એને થાક નહીં જવા મળતું. કેવી રીતે કરી નહીં સમજાતું, થોડુંક પેલું ફાટેડવા કરી વિશ્વાસ હતો કે થેલા વગર તો નહીં જ રહે. આ મમ્મી એ લીધો અને દિવ્યા એ. શાંતિ મમ્મી તને કહું, જો થેલા લઈને કઈ ખુશ થઈ ગયો અને થેલા થી તો એટલું. તને કહો મમ્મી મજા આવી ગઈ ને? ક્યારની તો રાહ જોતી ને થેલો લેવા માટે, તો ફાઇનલી તો લઈ લીધો એમ. હાલો ગાઈસ, તો તને અત્યારે આ બધા આવતા રહ્યા, ભવનાથ જતા એ હું નતો ગયો કેમ કે મારે કામ હતું મું ગયો, અને આજે નહીં પણ કાલે શિવરાત્રી પૂરી થઈ ગઈ. શિવરાત્રીના જોરદાર વિડીયો અત્યારે જોરદાર મોજ માણી બધે, અને છેલ્લે છેલ્લે પછી પૂરી કરી હતી એને વિડીયો છે જ આમાં, અને આ બધા આવ્યા અને અમારો બ્લોગ હાલે અહીંયા, અને ન જોયું હોય તો જોઈને ગયો લીલી પરિક્રમાનું. દિલ્હી ને બધા ફરીને આવી છે. તલવાર લીધી હતી પરિક્રમા, હમણાં આવી છે થોડો ટાઈમ છે.
ઘરે બેઠા બેઠા તો કમ સે કમ પરિક્રમા કરજો, અહીંયા આવી તો નહીં કરી. કેમ કે ફૂલ વિડિયો છે આખો, એટલે જોઈને ગયો. આખી ફૂલ પરિક્રમા છે, 3 કિલોમીટર નો જે રસ્તો છે ને, બધી રીતે ધ્યાન રાખી ને જેવી ઓચારે તો ધ્યાન પૈસા જો આનંદ થી ધ્યાન રાખજો. હવે આ તો વિડીયો તમે લખી રાખીએ, કેમ કે હજી કામ છે આપણે એડિટિંગનું કરવાનું છે, અને આ વિડીયો જે બનાવ્યો ને એ બહુ લોંગ છે વિડીયો, કેમ કે એ આખો ફૂલ વિડીયો છે, અને એના લીધે છે ને બહુ વાંધા છે. એટલે આ તો એ લખી રાખ્યો, અને જો નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાડેગણ બ્લોગ્સને ગુડ નાઇટ, બાય બાય, અને સ્વીટ ડ્રીમ્સ. અને મારો બ્લોગ એ જો ચાલુ છે, અને માનવડા બતાવી છે.